વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ગુજરાતી લેખણ જાલી ન રહી એમની અંદર કહેવતો અને વિરામ વિરામચીનો શીખીશું હવે આપણે કહેવતો લઈશું એમાં કુલ ચાર કહેવતોમાં પહેલી કહેવત છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એમનું ઉત્તર થાય સા ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા ન મળે બે અર્થ આમાં લખી શકશો બીજું છે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે એમનો ઉત્તર એમ લખાશે કે થોડું એ માન આપીએ તો સામેથી વધુ માન મળે ત્રીજું છે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ઉત્તર આવશે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં સુધી ઓછી ખરાબ પણ સારી ગણાય ચોથી કહેવત છે વાઢ કાન ને આવે શાન એમનો ઉત્તર અનુભવે બધું સમજાય હવે આ ચાર કહેવતો પૂરી થઈ હવે આપણે વિરામચીનો તરફ આગળ વધીશું ચાલો બાળ દોસ્તો ભાષામાં વિરામ ચિહ્નો મહત્વ છે બાળ દોસ્તો અહીં ઉદાહરણોમાં અર્ધ વિરામનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે પહેલા ઉદાહરણમાં સારા છે અને ઈચ્છો

તમને સમજાશે કે જે વાક્ય ખંડોમાં અલ્પ વિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્ય ખંડોને જોડવા માટે અર્ધ વિરામનો કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્ય ખંડમાંના અલ્પ વિરામ પાસે તમે અટકો જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય તેના પ્રમાણમાં અર્ધ વિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે

અવતરણ ચિહ્ન વાક્યની શરૂઆત બરાબર એરાજ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે વાક્યમાં વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માનતા હોઈએ

નેક્સ્ટ પાર્ટમાં ફરીથી મળશું ત્યાં સુધી આવજો